તમે ડ્રીમ ઇલેવનનું નામ તો સાંભળ્યું જ છે. હવે તમને ઘણીવાર પ્રશ્ન થતો હોય કે આ તો સટ્ટાની એપ્લિકેશન છે, તો આ લીગલ કઈ રીતે છે ભારતમાં? આપણે ત્યાં કોઈ પત્તા રમતું હોય તો પોલીસ આવીને ઉપાડી છે, એની સામે કેસ થાય. પણ આ એપ્લિકેશન તો એવી છે કે જે સ્પોન્સરશીપ આપે છે, મોટી મોટી સેલિબ્રિટીઝ આનું એન્ડોર્સમેન્ટ કરે છે, તો શું ખરેખર આ લીગલ છે કે નહીં એના વિશે જાણીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ડ્રીમ ઇલેવન, માય ઇલેવન, સર્કલ અને આવી તો ઘણી બધી એપ્લિકેશનો છે. મોટાભાગની એપ્લિકેશનમાં શું થાય, ક્રિકેટ છે, હોકી છે, કબડ્ડી છે, ફૂટબોલ છે, આવી જે અલગ અલગ ગેમ રમાતી હોય, લાઇવ ગેમ્સ રમાતી હોય, એની અંદર તમારે તમારા પ્લેયરો પિક કરવાના હોય અને પ્લેયરો તમે પિક કરો, એના પછી એના જે પોઈન્ટ્સ થાય એ પોઈન્ટ્સથી નક્કી થાય કે સૌથી પહેલો નંબર કોનો આવ્યો છે. બધા લોકોએ થોડા થોડા રૂપિયા નાખ્યા હોય અને ટોપની અંદર જે લોકો રહેલા હોય એમને આ પૈસા મળે. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે યાર આ તો સટ્ટો જ છે, આ તો ગેમ્બલિંગ છે, અને ગેમ્બલિંગ તો આપણે ત્યાં ઇલીગલ છે, જોકે આખા ભારતમાં ઇલીગલ નથી, અમુક જગ્યાએ ચાલુ છે. તો આ લીગલ કેવી રીતના છે ભારતની અંદર? ડ્રીમ ઇલેવન જે છે, ભારતીય ક્રિકેટ ટીમને એક સમય સ્પોન્સર કરતી હતી, મોટી મોટી સેલિબ્રિટીઝ આની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, તો આ લીગલ છે કે નહીં, અથવા તો આના વિશે કોર્ટ અથવા તો ભારતનો કાયદો શું કહે છે, એના વિશે વાત કરીશું. તો આ જે ડ્રીમ ઇલેવન છે અથવા તો એના જેવી જેટલી પણ એપ્લિકેશન છે જેની અંદર તમે કોઈ લાઈવ ગેમની અંદર પ્લેયર પિક કરીને જે તમે તમારી ટીમ બનાવો છો, અને એક રીતે કહેવાય છે ફેન્ટસી ગેમ્સ. હવે તમને થાય કે આ લીગલ છે કે ઇનલીગલ, તો પહેલાં હું તમને જણાવી દઉં કે ભારતની અંદર ગેમ્બલિંગ એટલે કે જુગાર જે છે ઇનલીગલ છે, પરંતુ આખા ભારતમાં નહીં. ભારતની અંદર એવો નિયમ છે કે દરેક રાજ્ય પોતાનો કાયદો બનાવી શકે છે. એટલે ભારતની અંદર જે બે રાજ્યો છે, સિક્કિમ અને ગોવા, બંને જગ્યાએ ગેમ્બલિંગ જે કસિનો વગેરે હોય છે એ લીગલ છે, એના સિવાયના મોટાભાગના રાજ્યોની અંદર આની ઉપર પ્રતિબંધ છે. પણ પ્રશ્ન ઉભો થાય છે ડ્રીમ ઇલેવન અથવા તો એના જેવી એપ્લિકેશનને લઈને. એટલા માટે થઈને આ મામલો એક વખતે કોર્ટમાં પણ ગયો હતો, અને કોર્ટની અંદર જે દલીલો હતી એની અંદર ડ્રીમ ઇલેવન વતી એવું કહેવામાં આવ્યું હતું કે અમારી જે એપ્લિકેશન છે એ ફેન્ટસી ગેમ્સ છે, અમે પણ એક સ્પોર્ટ્સની અંદર પણ આવીએ છીએ. કારણ શું છે, અમારી જે ગેમ છે એની અંદર ગેમ ઓફ સ્કિલ છે, એટલે કે સ્કિલ દ્વારા અમારી ગેમ રમાય છે. જે ગેમ્બલિંગ હોય છે ગેમ ઓફ ચાન્સ હોય છે, બંને વચ્ચે ફરક શું છે હું તમને સમજો. ગેમ ઓફ ચાન્સ એટલે શું, પેલું ખબર છે ચકેડું આવે છે એની અંદર તમારે વચ્ચે તમારો નંબર કહેવાનો, એની અંદર જે પેલો બોલ ઉભો રહે તો તમે જીતી જાઓ, નહીં તો તમે હારી જાઓ. એમાં શું હોય, તમારે કોઈ પણ એક રેન્ડમ નંબર કહેવાનો હોય, તમારે એમાં કોઈ મગજ લગાડવાનું ન હોય, એ તમારા ચાન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો ચાન્સ લાગ્યો તો ફાયદો, નહીં તો ગયા. પણ ગેમ ઓફ સ્કિલમાં શું હોય છે કે તમારે ક્રિકેટની ટીમ બનાવવાની છે. હવે આની અંદર તમારે તમારું મગજ વાપરવાનું છે, તમારું ક્રિકેટનું નોલેજ વાપરવાનું છે, એવી રીતે ફૂટબોલ કબડ્ડી કંઈ પણ હોય એનું નોલેજ વાપરવાનું છે કે કયો ખેલાડી આજે સારા ફોર્મમાં છે, કયો ખેલાડી રમી શકે છે, કોણ ક્યારે રમે છે, આ બધું આપણને તમારે ટીમ બનાવવાની હોય છે. અને જો તમે સારી ટીમ બનાવો તો જ તમે જીતો. માની લો કે કોઈ વ્યક્તિ જો છે ખાલી બોલર્સ લઈ લે અથવા તો ખાલી બેટ્સમેન લઈ લે તો પણ ચાન્સીસ ઓછા થઈ જાય છે એના જીતવાના. એટલા માટે એ જીતશે કે નહીં એ વ્યક્તિના હાથમાં હોય છે, એની સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. અને એટલા માટે થઈને જેટલી પણ કંપનીઓ છે એમનું કહેવું છે કે ડ્રીમ ઇલેવન કે પછી અમારી એવી જેટલી પણ એપ્લિકેશનો છે આ બધી ગેમ ઓફ સ્કિલ છે. એટલે અહીંયા જો તમારી જોડે સ્કિલ હોય તો જ તમે જીતી શકો છો, જો સ્કિલ ન હોય તો તમે અહીંયા નથી જીતી શકતા. માની લો કે કોઈ એક વ્યક્તિ છે કે જેને ક્રિકેટ વિશે કંઈ પણ ખબર નથી, એ ટીમ બનાવશે તો એને પ્લેયર્સ વિશે નહીં આઈડિયા હોય, કોણ કેવું રમે છે, કોણ ક્યારે રમે છે, કોણ અત્યારે ફોર્મમાં છે કે નથી, તો એ વ્યક્તિ ચોક્કસ છે કે હારવાનો છે. પરંતુ જ્યારે ગેમ ઓફ ચાન્સની અંદર સીધે સીધું ગેમ્બલિંગ જ હોય છે, તો ઘણીવાર તમને પ્રશ્ન થાય કે અલગ અલગ જે ગેમ્બલિંગની જે એપ્લિકેશન્સ તમે જોતા હશો, વેબસાઇટ જોતા હશો, આ બધી જે છે લીગલ છે કે નહીં? આની બધાની લીગાલિટી વિશે હજુ ઇન્ડિયાની અંદર કોઈ ક્લેરિટી નથી. કારણ કે આપણે ત્યાં ઓફલાઈન જેટલું પણ ગેમ્બલિંગ થાય છે એ સ્ટેટ કાયદા બનાવે છે, પણ ઓનલાઈન ગેમ્બલિંગની કંઈ વાત જ નથી કરવામાં આવી હજુ સુધી, એની માટે તેને કોઈ કાયદો છે નહીં. એટલા માટે તમને ભલે ડ્રીમ ઇલેવન સટ્ટો લાગતું હોય, પરંતુ ભારતની અંદર જો કાયદાની નજરે જોઈએ તો ડ્રીમ ઇલેવન લીગલ છે અને એને ફેન્ટસી ગેમ અથવા તો ગેમ ઓફ સ્કિલ કહેવામાં આવે છે. તો બસ આ તમને આ માહિતી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આના વિશે તમારું શું કહેવું છે, અને ગેમ ઓફ સ્કિલ કેવી જોઈએ કે ના કેવી જોઈએ કે પછી આ સટ્ટો જ છે, એના વિશે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.